પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજી તાલુકાના વેપારી મથક ધરા ખાતે આવેલ સંત શ્રી રોહિદાસ કુમાર છાત્રાલય ખાતે સ્વર્ગીય પ્રમુખ બુકોલિયા માધાભાઈ રૂપાભાઈના સુપુત્ર શ્રી પ્રવીણ બુકોલિયા, રાષ્ટ્રીય પ્રવક્તા સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ બનાસકાંઠા ધરા દ્વારા પ્રશંસા સાથે સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ડીજીપી અને આઈપીએસ અધિકારી શ્રી ડીજી વણજારા, આત્મારામ પરમાર રાષ્ટ્રીય અધ્યક્ષ મંત્રી શ્રદ્ધા વાણિયા વિજય ચક્રવર્તી, પૂર્વ પ્રમુખ શ્રી બનાસકાંઠા જિલ્લો નંદનાબેન, સદ્દરપુરા ડીસા તાલુકો કબીર આશ્રમ અશોક પરમાર ઇન્ચાર્જ મેનેજર ભાવપુરી બાપુ વડગામ સહિત અનેક આગેવાન અને કાર્યકરો ગુરુ રવિદાસને 646મી જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા. કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. સભા યોજાઈ હતી ત્યારે હવે સામાજિક કુરિવાજો અને વ્યસન મુક્તિ સહિત શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે દેશના અને વિશ્વના અનેક સંત દ્વારા નાત જાત ભેદભાવ વગર હિન્દુ સંસ્કૃતિ ટકાવી રાખવા માટે કાળજી રાખવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આજ રોજ થરા ખાતે સંત રવિદાસ બાપુની 646મી જન્મજયંતિ નિમિત્તે આજે અમે થરા ખાતે સભાનું આયોજન કરેલ હતું અને સમગ્ર કાંકરેજ તાલુકામાંથી દલિત સમાજના ભાઈઓ અને દલિત સમાજના ભાઈઓ સાથે મળી અને સંત રવિદાસની જન્મજયંતિ ઉજવી. આ પ્રસંગે એક્સ મિનિસ્ટર આત્મારામ પરમાર સાહેબ હાજર હતા, ડીજી વંજારા સાહેબ પણ હાજર હતા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિજય ચક્રવર્તી સાહેબ પણ હાજર રહી આ શોભાને ખૂબ વધાવી અને ખૂબ આ પ્રોગ્રામને સારો થાય એવો પ્રયત્ન કર્યા. અને આ શોભા વધારવા માટે ખાસ કરીને આઈપીએસ ડીજી વંજારા સાહેબ આવ્યા એ અમને ખૂબ આનંદ થયો અને આત્મારામ પરમારે સમાજ વિશે ખૂબ સારું પ્રવચન કર્યું અને ડીજી વંજારા સાહેબે જે સમાનતાના હક રહે એ માટે પણ એમને એક સંદેશો આપી દીધો કે આ દેશની અંદર હિન્દુસ્તાનની અંદર દલિત સમાજને સમાનતાનો હક હોવો જોઈએ અને રહેશે અને કાયમ અમે એને સમાનતાનો હક દિલાવીશું. કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કાંકરેજ.